લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી આચારસંહિતા લાગુ પડી છે અને સરકારના તમામ જાહેરાતોના બેનરોને ઉતારવામાં આવી રહ્યા છે. આમ છતાં પણ જેતપુર તાલુકામાં 5 દિવસ પછી પણ આજે સરકારી યોજનાના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે. જેતપુર અને તાલુકામાં 5 દિવસ પછી પણ આજે સરકારની યોજનાના બેનરો લગાવેલ જોવા મળી રહેલા છે. જેતપુર ધોરાજી હાઈવે ઉપર પેટલા પાસે આવેલ પેટ્રોલ પંપ ઉપર મુખ્યમંત્રી રૂપાણી અને કેબિનેટ પ્રધાન સાથે સરકારની યોજનાના મોટા 6 જેટલા બેનરો લગાવેલા જોવા મળી રહેલા છે. જ્યારે તાલુકાના જેતલસર ગામ પાસે પેટ્રોલ પંપ ઉપર પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે રાંધણ ગેસની યોજનાની જાહેરાતના મોટા બેનરો લગાવેલ છે. આ બાબતે જ્યારે જેતપુર મામલતદારને પૂછતા મેડમ, જેતપુર તાલુકાની એન્ટાયર જે કંઈક ક્રાઇટેરિયા છે વિસ્તારમાં, તાલુકાના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ હજુ પણ સરકાર દ્વારા એમના હોર્ડિંગ્સ, જાહેરાતના હોર્ડિંગો ઉતારવામાં નથી આવેલા અને આચારસંહિતાને ભંગ થઈ રહ્યો છે. આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે, કોઈ કાયદેસર પગલાં લેવામાં આવશે કે એમના વિશે? જી, લોકસભા 2019ની ચૂંટણી અન્વયે આપણે MCC એટલે કે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગયેલ છે, જે અન્વયે અમારી MCC ટીમ પણ સમગ્ર તાલુકામાં કાર્યરત છે. અને આ ટીમ છે પોતાના ધ્યાનમાં આવતા તમામ પ્રકારના બોર્ડિંગ કે બેનરો છે એને હટાવવાની કામગીરી પણ સતત ચાલુ જ છે. આપના દ્વારા હાલ અમને રજૂઆત મળેલ છે કે અમુક જગ્યાએ હજુ પણ બોર્ડિંગ્સને જે આચારસંહિતાનો ભંગ હોય એ લગત રજૂઆત છે, તો અમે તાત્કાલિક જ એ બાબતે પગલાં લઈશું અને MCC ટીમને ધ્યાન દોરી અને તાત્કાલિક એનું સોલ્યુશન કરાવીએ છીએ. પોતે આ બાબતથી અજાણ અને કોઈ પ્રકારની જાણ નહીં હોવાનું જણાવેલું હતું અને આ બાબતે તેઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની બાંયધરી આપી હતી. સુરેશ ભાડલિયા, ZS TV, જીતપુર.